હેલો વેલકમ બેક જાગૃતમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન ખાણી હવે આપણા બારમા ધોરણના વિદ્યાર્થીઓ જે બે ફોકસ કરવું ગુજકેટ પ્લસ બોર્ડ પર ફોકસ કરવું કે જેડબલિ મેન્સ પર ફોકસ કરવું અને જે ડબલ એડવાન્સ પર ફોકસ કરવું જેના વિશે આપણે આજે ડિસ્કસ કરશું કેમ કે એના બેઝ પર તમને તમારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન થવાના છે એટલે આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ અને ગુજકેટ બોર્ડ અને જે મેન્સની પ્રિપેરેશન માટે ફ્રી લેક્ચર્સ ક્યાંથી મળશે ફ્રી સ્ટડી મટીરીયલ ક્યાંથી મળશે એ પણ હું તમને આજે કહેવાનો છું એટલે આનો વિડિયો જે લોકોને રિયલમાં બે હજાર ચોવીસની એક્ઝામમાં સરસ રીતે સ્કોર કરવો હોય એ લોકો માટે બેસ્ટ વિડીયો રહેશે ઓકે એટલે આ વિડીયો ધ્યાનથી તમે સમજો જેના કારણે તમારે હવે પછીના 6 થી સાત મહિના એકદમ સ્મૂથ જાય તમારા માટે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે જે લોકો જેડબલી મેન્સ અને નીટ ની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે પણ આ પણ ફ્રી ઓફ કોસ્ટ છે શું છે તો તમે વાત કરીએ તો અન એકેડેમી જે છે અનસેટ કરીને એક્ઝામ લાવી છે ફ્રી ઓફ કોસ્ટ છે જેમાં તમને સ્કોલરશિપ મળી શકે એમ છે કેશ રિવોર્ડ પણ તમને મળી શકે એમ છે ધ્યાનથી સમજો આ એક્ઝામ જે છે ઓનલાઈન છે 1 ઓક્ટોબર 8 ઓક્ટોબર અને 15 ઓક્ટોબર ઓફલાઈન પણ છે ઓનલાઈન તમારે એક્ઝામ આપવી હોય તો ફ્રી છે બરોબર

સબમિટ બટન પર ક્લિક કરશો અને તમારું થઈ જશે રજીસ્ટ્રેશન રાઈટ અને પછી તમે લોકો તમે જે પણ ડેટ સિલેક્ટ કરી હશે એ ડેટ પર તમારે આ ઓનલાઈન એક્ઝામ આપવાની છે મિસ ન કરતા ફ્રીમાં છે આપણને ખબર પડશે કે આપણે કેટલામાં છીએ ઓલ ઇન્ડિયા લેવલે આ ચાન્સ ખોવા જેવો નથી હવે જે લોકોને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય કે પછી ફ્રી ઓફ કોસ્ટ તમારે લેક્ચર જોઈતા હોય તો તમારે નાઇન એટ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ફાઈવ ડબલ ઝીરો ફોર થ્રી પર મેસેજ કરવાનો છે વોટ્સએપ મેસેજ કે સર મારે ટ્વેલ્થના મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે અમે ટ્વેલ્થનું મેથ્સનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે બે હજાર ચોવીસ માટેનું એમાં આપણે લેકચર્સ લેવાના શરૂ કરી દીધા છે દરેક ચેપ્ટરના MCQ જે છે એની પ્રેક્ટિસ આપણે લાઈવ લેકચરમાં લઈ રહ્યા છીએ આનો કોઈ જ ચાર્જ નથી આગળ જે મેં તમને ઓનલાઈન એક્ઝામ આપવાની કીધી એનો પણ કોઈ ચાર્જ નથી બધું જ ફ્રી છે તમારે કોઈ જગ્યા કશું પે કરવાનું નથી

એક વર્ષ આગળ જે લોકો એટલે કે જે લોકો બે હજાર તેવીસમાં ગુજકેટની એક્ઝામ આપીને અને જીડબલ્યુ ની એક્ઝામ આપી તો આ વખતે એડમિશનમાં ખાસા એવા ફેરફાર થયા હતા જેવી કે આપણી ગુજરાતની જે ટોપ મોસ્ટ કોલેજ છે જે બધાને સપનું હોય છે ધારો કે ડીએઆઈઆઈસીટી છે નિરમા છે પીડીપીયુ છે એમાં બે રીતે એડમિશન મળતા હતા ગુજકેટ થી પણ એડમિશન મળતું હતું ને જેડબલ થી પણ એડમિશન મળતું હતું અને બંનેમાં ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ નો ક્રાઇટેરિયા હતો એનો મતલબ કે પચાસ ટકા સીટ એ લોકો ગુજકેટ પ્લસ બોર્ડના રિઝલ્ટના આધારે ભરતા હતા અને પચાસ ટકા સીટલ્ટરિયા છે એ થર્ટી થ્રી પરસે કરી નાખ્યો અને જે ડબલઇ નો ક્રાઇટેરિયા સિક્સટી સેવન પર્સન્ટ કરી નાખ્યો એનો મતલબ કે સડસઠ ટકા સીટો એ લોકો જે ડબ્લિ મેન્સ થ્રુ ભરશે તેત્રીસ ટકા સીટો ગુજકેટ થ્રુ ભરશે એટલે આ જે આપણી ગુજરાતની ટોપમોસ્ટ કોલેજો જે કહેવાય એ લોકોએ પણ જે ડબ્લ્યુ ના મેન્સનું ઇમ્પોર્ટન્સ વધાર્યું છે એક વાત બીજી વાત આપણી ગુજરાતની જેટલી ગવર્મેન્ટ કોલેજ છે ગુજરાતની જેટલી પણ ગવર્મેન્ટ ફોર એક્ઝામ્પલ એલડી કોલેજ લઈ લઈએ એમએસયુ લઈ લઈએ ડીડીઆઈટી લઈ લઈએ બીવીએમ ગવર્મેન્ટ કોલેજ લઈ લઈએ જેટલી પણ વીજીસી લઈ લઈએ ટોપ મોસ્ટ ગવર્મેન્ટ કોલેજ છે કે બધી જ આપણા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ કોલેજ છે એની ફાઈવ સીટ્સ જે છે એ જેડબલ થ્રુ ભરાય છે એની ફાઈવ પર્સન્ટ સીટ જે છે એ જે ડબલ થ્રુ ભરાય છે અને નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સીટ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડના આધારે ભરાય છે એના સિવાય એનઆઈટી અને ત્રિપલ આઈટી જે છે એ એનઆઈટી અને ફક્ત ફક્ત જે ડબલઇ મેન્સના કોર્સના આધારે અને જીએફટીઆઈ જે કહેવાય એનઆઈટી ત્રિપલ આઈટી જીએફટીઆઈ જે છે એ બધી જે છે તમારી જે ડબલઇ મેન્સ થ્રુ ભરાય છે અને આઈઆઈટી જે છે એ આઈઆઈટી જે ડબ્લ એડવાન્સ થ્રુ ભરાય છે તો આનાથી આપણને ખબર શું પડે છે જો તમે જે ડબલ કરતા હશો તમે લોકો પ્રિપેરેશન કરતા હશો તો તમે ગુજરાતની અને જેડ ગુજરાત એટલે ઇન્ડિયાની બધી જ કોલેજોમાં તમે લોકો એડમિશન લઈ શકશો જો તમારી પાસે સારો સ્કોર હશે તો આઈઆઈટી સિવાય કેમકે આઈઆઈટીમાં તમારે જે ડબલ એડવાન્સ આપવાની હોય છે રાઈટ અમુક જે બીજી બીટ્સ છે કે બીજી ઘણી બધી કોલેજો છે એની અંદર પોતાની એન્ટ્રન્સ એક્ઝામ હોય છે પણ સિલેબસ તો જે ડબ્લ્યુ જેવો જ હોય છે

સ્ટ્રેસ નથી લેવાનો પણ એના માટે થઈને નાસી પાસ પણ નથી થઈ જવાનો તમે પ્રયત્ન કરશો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે ભાઈ દરિયોમાં પાણી કેટલું ઊંડું છે રાઈટ પ્રયત્ન કોઈ જ ખબર નહીં પડે પણ પ્રયત્ન સ્માર્ટલી કરવાનો હોય વર્ક તમારે એકદમ હાર્ડ કરવાનું હોય તો જ તમે જિંદગીમાં આગળ વધશો બાકી તકલીફ પડશે તો જેડબલી મેન્સ હું તો એવું ઈચ્છું છું કે ગુજરાતનો બધા જ વિદ્યાર્થીઓ જે છે જેડબલી મેન્સ આપવી જોઈએ એનાથી ઘણો ફાયદો થશે અને ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ એક ફ્લોર બે ફ્લોર ત્રણ ફ્લોર ચાર ફ્લોર પાંચ ફ્લોર કરીએ ફોર એક્ઝામ્પલ અહીંયા હું સેકન્ડ ફ્લોર પર ગુજકેટ લખી નાખું અને ફિફ્થ ફ્લોર પર જે ડબલ ઇ મેન્સ લખી નાખું એનો મતલબ એમ થાય છે કે જે ડબલ ઇ મેન્સ જે છે એ ગુજકેટ કરતા વધારે ટફ છે આમાં પણ એમસીક્યુ છે આમાં પણ એમસીક્યુ છે પણ તમે જે ડબલ ઇ મેન્સની પ્રિપેરેશન કરતા હોવ તો બાય ડિફોલ્ટ તમારે ગુજકેટની પ્રિપેરેશન તો થઈ જ જવાની છે બંને એમસીક્યુ છે આ ટપ છે તમે ટફલી પ્રિપેરેશન કરતા હો તો ઈઝીલી પ્રિપેરેશન બાય ડિફોલ્ટ થાય આ પણ તમારે સમજવાની જરૂર છે બરોબર એટલે એવું નથી હોતું કે ગુજકેટ કરવાથી જેડબલ્યુઈ મેન્સ થાય અને હા તમારે જેડબલ્યુઈ મેન્સમાં સ્ટ્રોંગ થવું હોય તો તમારે 12th ના 11th ના 10th ના 9th ના 9th 10th 11th 12th આ જે છે બધા સ્ટાન્ડર્ડના મેથ્સના કન્સેપ્ટ તમારો થરલી ક્લિયર હોવા જોઈએ એવું નથી કે 12th ના મેથ્સમાં ખાલી 12th નો જ કન્સેપ્ટ આવે છે એમાં નાઇન્થ ટેન્થ ઇલેવન્થ નો પણ કન્સેપ્ટ આવે છે કેમ કે મેં જે ડબલ ઇમેન્સ એડવાન્સ ભણાવ્યું છે એટલે મને આ વસ્તુનો ખ્યાલ છે તો જે વિદ્યાર્થી નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ બધાના મેથ્સમાં સ્ટ્રોંગ હશે એ લોકોને જે ડબલ ઇમેન્સમાં જરા પણ તકલીફ નહીં પડે તો આ આખા વિડીયોનો જે સાર છે તમને એમ કહું કે કોને વધારે મહત્વ આપું તો આ આ વખતે બે હજાર ત્રેવીસમાં જે એડમિશન પ્રોસિજર થઈ એ એડમિશન પ્રોસિજરને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે 65% તમારે મહત્વ આપવું જોઈએ JW મેન્સ ને અને 35% મહત્વ આપવું જોઈએ તમારે ગુજકેટ ને હવે ધીમે ધીમે ગુજકેટ નું વેલ્યુ જે છે એ પહેલા જેવી નથી રહી બીકોઝ ઘણી બધી કોલેજો JW મેન્સ થ્રુ એડમિશન આપવાનું ચાલુ કરી દીધું છે દરેક દરેક વિદ્યાર્થીએ JW મેન્સ આપવી જોઈએ હું આશા રાખીશ કે જે લોકો અહીંયા સુધી વિડીયો જોયો હોય એ લોકો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે કે યસ સર હું જે ડબલ્યુ બેન્સ આપીશ અને જોરદાર રિઝલ્ટ આવીશ ઠીક છે થેન્ક યુ સો મચ બાય